પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભામાં જૂની જોગલોની ભાજપમાં ટિકિટ ન કપાય તે માટે રાજકારણમાં ભડકો જોવા મળ્યો। રાધનપુર વિધાનસભામાં નાગરજી ઠાકોર, લવિંગજી ઠાકોર, અજમલજી ઠાકોર અને વિગેરે આગેવાનો દ્વારા આજે કોરડા ગામ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી। આ મીટિંગની અંદર અજમલજી ઠાકોરે અલ્પેશ ઠાકોર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર તો લાખો કરોડ રૂપિયા લઈ ભાજપમાં આવ્યો છે, જેમાં શંકરભાઈ ચૌધરીએ અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવ્યા છે અને તેમના ઈશારે ભાજપમાં અલ્પેશ ઠાકોરે કરોડો રૂપિયા લીધા છે તેવા આક્ષેપ અજમલજી ઠાકોરે કર્યા હતા। જ્યારે વિધાનસભા નજીક આવતી હોય ત્યારે નેતાઓની લાઈન લાગતી હોય છે અને ચૂંટણી પતે પછી નેતાઓ સુમંતર થઈ પોતપોતાના ઘર પકડતા હોય છે। જો કે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના અંતરિયાળ રણકાંઠાનો વિસ્તાર કહેવાય છે। આ વિસ્તારમાં પીવાના પાણી, રોડ રસ્તા, ગટર તેમજ ખેડૂતોના વાવેતર કરેલા પાકને થયેલ નુકસાનની એક પણ નેતા સરકાર સમક્ષ મોં ખોલીને જાહેરાત રજૂઆત કરી નથી અને આજે જેમ વરસાદની મોસમ આવે અને દેડકાઓ ટપોટપ બહાર નીકળતા હોય તેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ નેતાઓ કાની લાલી પીળી ડંગલી પહેરી અને ટિકિટો માંગવા નીકળી પડ્યા છે। જો કે આ નેતાઓને સ્થાનિક પ્રજા સમક્ષ લોકોના સરકારી કે અન્ય કામો કર્યા હતા તો આજે તેમના દિવસો ના જોવા પડ્યો તો આજે નેતાઓને અલ્પેશ ઠાકોરનો ખુલ્લેઆમ ખૂબ મોટો વિરોધ કરી રહ્યા છે। અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવા માટે આજે સ્થાનિક આગેવાનોને અલગ અલગ ભાષણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે। જો કે રાધનપુર વિધાનસભામાં આમ જોવા જઈએ તો કોંગ્રેસનો ગઢ કહેવાય અને આ વિસ્તારમાં કોંગ્રેસના દબદબો પણ જોવા મળી રહ્યો છે। આ વિધાનસભામાં ભાજપમાં શંકર ચૌધરી અને શંકર ચૌધરીના ઈશારે નાગરજી ઠાકોર સિવાય ભાજપમાંથી એક પણ ઉમેદવાર આજ દિવસ સુધી વિધાનસભામાં જીતી શક્યો નથી। જો કે આગેવાનો પોતાના રાજકીય રોટલા શીખવા માટે આજે નેતાઓ અને આગેવાનોની ટિકિટ માટે લાઈન લાગી છે, ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોને ટિકિટ આપે અને કોની ટિકિટ કાપે તે તો આવનારો સમય જ બતાવશે। ખૂબ સારી વાત છે, આમાં કોઈ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી। સીધે સીધી આપણી માંગ છે સ્થાનિક ઉમેદવાર, એ સ્થાનિક ઉમેદવારમાં કઈ વિરોધ આવે નહીં। આપણે બધા ભારતીય જનતા પાર્ટીને માનવા વાળા છે અને ભારતીય જનતા પાર્ટીમાં આપણે રહેવાના છીએ, પણ આપણી માંગ છે સ્થાનિક ઉમેદવાર। જે સુરાભાઈએ વાત કરી સ્થાનિક જીતશે અને બહારનો હારશે। વાત કરી શું થોડો સમય પૈસા વધારે લો અને ક્ષેત્રનું ક્ષેત્ર ફરતા અને આજ સંગઠનના કાર્યકર્તા અલ્પેશના પૈસા લઈ અને એક કાર્યકર્તા હોય આવ્યા નથી અઢાર આલમમાં એમની સાપ્યો સાપ ત્યારે ભાભરમાંથી શંકર ચૌધરી આવતો તો કાંકરે પછી કીધું કે અલ્પેશ આવો તો મારે ક્યાં જવું ભાઈ, અહીં તો હું બધી વાતો કરીશ તમે સહી કરી તમારી અલ્પેશ આવતો હતો વડલાલા આવ્યો કૃષ્ણને ખરીદવા હારું થઈ અને શંકર ભાઈ વાત કરી એ આ તો મારો બેટો જાયેલો છે સમાજ ભેગી થાય છે મારે જવું છે ગોસણે છે ને રાધનપુર તો હું કે ના આવું હજારોની સંખ્યા અલ્પેશ ઠાકોર અહીંયા જો આડા ને ઉડવા હોય ને તો આડા બિયાતા હતા ત્યારે શંકર ચૌધરી ગાડી લઈ અને અલ્પેશ ની વચ્ચે આવ્યા અને ભેગા ધીમે ધીમે આમ જેમ આપણે જેટા હેડે ને એમ હેડ્યા જેટા ઘોડ અને અડી અને જેટા જઈને કીધું મને દુવો એમ દુ જેટાની કેમત આલવી પડશે ત્યારે અલ્પેશ ઠાકોરને કરોડો નહીં અજબો રૂપિયા આપી ભારતીય જનતા પાર્ટીમાં ફેરવવાનું કામ કર્યું હોય તો આ રાધનપુરના જે તેનો નેતા અલ્યા આ કામ ક્યાં કરવું હતું પીવા પાણી નતું તો ઝૂલા છે અળવાનો બચારો ગાડા બેસીને ફર એના પછી ફરી વાર ની વાત કરી મારે હાથ હાથ ફેરા હાર્યો હોય અને મુલાણી અરે મુલાણી એક જીત્યો હોય તે હવા તો એસ્ટીમ ક્યાં બે હું સાયો નતો ઈ કર્યું હોય તો મુલાણી છે એ બે કર્યો તો એનો આભાર માનવો પડે પછી ફરી વાર નું હું લવેન્દ્રી નું કહું હાથ જણા ઉભા રહ્યા હાથ જણા ઓલો કે હું ભરે ઓલો કે હું ભરે ત્યારે અમારી સમાજ
પાસમો ભાગ બાંધનારો હું હતો અને જઈને પટેલાને ભાગ બાંધ્યો ત્યારે મેં કીધું મારી ગમે કરજો પણ આ ફેરે અમારા લવેન્દ્રીને હોટ આલજો પટેલિયા તો બધા હતા કોઈ બીજે પણ અમારી માયોએ લવેન્દ્રી ને વોટ આપ્યો ને લવેન્દ્રી નતા ભાજપ માં કે નતા કોંગ્રેસ માં અપક્ષ તરીકે અપક્ષ તરીકે ચાલનું કામ કરવા માટે સમાજ ની કોઈ વાત નહી કરતો સમાજ ની ટીકા નથી કરતો આ માણસ ને તારી ભાજપ વાળા કે લવંગ ના જોવે ફરાણો આજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ને વિનંતી કે નેતા ગમે આવે પણ આ નેતા ને હવે આપણે ગરીબે હવા દેશો ને કે તમારે પૈસા લેવો અલ્પેશ કરો